હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પુનરાવર્તન બેમાં જોવાનું છે. આપણે ખોખા અને રેખાચિત્ર એ ચેપ્ટર 9 માં જોયું હતું. તો આપણને ખબર છે કે આપણે કોઈ દિવસ મીઠાઈની દુકાને ગયા હોય ત્યારે શું લઈએ છીએ, મીઠાઈનું બોક્સ લાવીએ છીએ ઘરે, બરાબર. મીઠાઈનું બોક્સ લાવ્યા પછી એમાંથી મીઠાઈ ખાલી જ થઈ જાય પછી આપણે શું કરીએ છીએ, તો કે આખા બોક્સને ખોલી નાખીએ છીએ. ખોલી નાખીએ છીએ ત્યારે આપણને શું જોવા મળે છે, તો કે એક આખું શું હોય છે, પુઠ્ઠું હોય છે. પણ પુઠ્ઠાને અલગ અલગ શું કરેલું હોય છે, અલગ અલગ માપમાંથી કટિંગ કરેલું હોય છે અને એ પ્રમાણે એનું ખોખું બનાવે છે અને મીઠાઈ પેકિંગ કરે છે. તો ખોખા અને રેખાચિત્ર વિશે આપણે જોયું હતું આગળ, હવે એનું રિવિઝન થોડું જોઈ લઈએ. તો કે એમાં શેની શેની આપણે વાત કરી હતી, તો કે સમઘનની વાત કરી હતી, લંબઘનની વાત કરી હતી, નળાકાર, શંકુ બધા આકારોની આપણે વાત કરી હતી, બરાબર. પછી બીજું પણ જોયું હતું કે નકશો અને તેના પરથી શું જોયું હતું, તો કે ઘર કેવી રીતે બનાવવાનું. નકશો આપેલો હોય, બરાબર, બારી બારણા, બરાબર, દરવાજો કઈ જગ્યા પર છે, એ નકશા પરથી આપણે વાસ્તવિક ચિત્ર પણ બનાવવાનું હતું. તો હવે આપણે જોઈએ સમઘનનું ચિત્ર. તો સમઘનનું ચિત્ર પૂછ્યું હોય કે સમઘનનું ચિત્ર દોરો, બરાબર, સમઘનનો આકાર દોરો. તો આપણે કેવી રીતે દોરીશું, તો હવે આપણે સમઘનનો આકાર દોરીશું. જોઈએ હવે, તો કે સમઘન કેવી રીતે દોરવાનું, તો કે પહેલા એક ચોરસ દોરી દેવાનું નાનું, બરાબર, આ રીતે ચોરસ દોરી લેવાનું. ફરી પાછું ચોરસની અંદર પણ એક બીજું ચોરસ આપણે દોરવાનું છે. થઈ ગયું, આ બે ચોરસ આપણે પહેલા દોરી દેવાના. પછી હવે જોઈન્ટ કેવી રીતે કરવાનું એ જોઈ લીધું. તો અહીંયાથી પહેલા આ છેડાએ જોઈન્ટ કરવાનું, પછી અહીંયાથી આ રીતે આ છે એ અહીંયા જોઈન્ટ કરવાનું અને અહીંયાથી અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ચિત્ર બન્યું છે, જે આકાર દોર્યો આપણે, એ શેનો આકાર છે, સમઘનનો આકાર તૈયાર થઈ ગયો, બરાબર. તો સમઘનનું ચિત્ર દોરો, તો તમારે કયું દોરવાનું, આ આવી રીતે સમઘનનું ચિત્ર દોરવાનું. એવી જ રીતે હવે આવ્યું લંબઘન, આ શું છે, સમઘન છે, હવે આપણે દોરવાનું છે લંબઘન. તો લંબઘનનું ચિત્ર કેવી રીતે દોરવાનું એ હવે ધ્યાનથી જોજો. તો પહેલા તો શું દોરવાનું, લંબચોરસ દોરી દેવાનો, બરાબર. તો એક લંબચોરસ દોરી દીધો, જેવું સમઘન દોર્યું એવી જ રીતે હવે આપણે એનાથી વચ્ચે એટલે કે ઉપર બીજું એક લંબચોરસ દોરી દઈએ. તો આવી રીતે બીજું લંબચોરસ દોરી દીધું, બરાબર. હવે એને આપણે જોઈન કરી દઈએ. તો આ છેડો અહીંયા જોઈન કરી દઈશું, પછી અહીંયાથી અહીંયા, આથી અહીંયા અને એનાથી અહીંયા. તો આ શેનું ચિત્ર બની ગયું, લંબઘનનું ચિત્ર બની ગયું, બરાબર. આ થઈ ગયો આપણો લંબઘન. હવે આપણે જોવાનું છે નળાકાર. તો નળાકાર કયા, આપણા ઘરમાં જોઈએ છે કે ઘણા બધા એવા આપણે અન્ન પદાર્થ ભરતા હોઈએ છીએ, બરાબર, અનાજ છે, પાણી ભરીએ છીએ, એ બધાના આકાર કેવા હોય છે, વાસણના નળાકાર હોય છે. તો અહીંયા આપણે નળાકારના આકાર કેવી રીતે દોરીએ, તો કે નળાકાર એ આવો આકાર દોરાય છે આવી રીતે, બરાબર. તો આ કયો આકાર બની ગયો, નળાકાર બની ગયો, બરાબર. હવે આપણે જોવાનું છે શંકુ આકાર. કયો આકાર, શંકુ આકાર. તો શંકુ આકાર કેવો હોય છે એ હવે આપણે જોઈએ. તો શંકુ આકાર દોરવો હોય તો પહેલા તો શું કરવાનું, આવી રીતે દોરી દેવાનું, બરાબર, ચોકરની ટોપી જેવો. પછી એથી અંદર લઈ લેવાનું, પછી થઈ ગયું. તો આ કયો આકાર બની ગયો, શંકુ આકાર, એટલે કે શંકુ જેવો દેખાય, તો એને કહેવાય શંકુ આકાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ કેટલા આકાર જોયા, ચાર આકાર જોયા, સમઘન, લંબઘન, નળાકાર અને શંકુ. તો હવે એના પરથી કેટલીક ખાલી જગ્યાઓ આપણે જોઈએ, બરાબર. તો અહીંયા છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તો નંબર એક છે ઈટ. તો ઈટ તો તમે બધાએ જોઈ જ હશે, બરાબર. તો ઈટ ખાલી જગ્યા આકાર ધરાવે છે. તો તમે ઈટ જોઈ છે, તો આમાંથી ઈટ કેવો આકાર ધરાવે છે, તો તમે તમને ખબર હશે કે ઈટ આપણને આવી દેખાય છે. તો આ કયો આકાર છે, લંબઘન. તો આપણે અહીંયા ખાલી જગ્યામાં શું લખીશું, લંબઘન, એટલે કે ઈટ એ લંબઘન આકાર ધરાવે છે. બીજી ખાલી જગ્યા છે કે આઈસ્ક્રીમ નો કોન. હવે તમે બધા આઈસ્ક્રીમ ખાવા જતા હશો, બરાબર, તો આઈસ્ક્રીમ નો કોન તો બધાએ જોયેલો જ હશે.
તો આઈસ્ક્રીમનો કોન ખાલી જગ્યા આકારનો હોય છે તો આપણે જે દોરેલો છે આકાર એમાંથી કયો આકાર આપણને આઈસ્ક્રીમ જેવો દેખાય છે તો કે શંકુ આકાર જે છે આઈસ્ક્રીમના કોન જેવો આપણને આકાર દેખાય છે એટલે આપણે અહીંયા શું લખીશું શંકુ તો લખીશું શંકુ એટલે કે આઈસ્ક્રીમનો કોન શંકુ આકારનો હોય છે નંબર 3 છે પાણી ભરવાનું પીપ આપણે ઘરમાં પાણી ભરી રાખતા હોય એ પીપ જોવાનું તો પાણી ભરવાનું પીપ ખાલી જગ્યા આકારનો હોય છે તો કેવા આકારનું હોય છે નળાકાર આકારનું હોય છે તો અહીં આપણે ખાલી જગ્યામાં શું લખીશું નળાકાર બરાબર હવે જોઈએ ચોથી ખાલી જગ્યા તો જોકરની ટોપી કેટલાય જોઈએ છે કેવી હોય છે તો કે જોકરની ટોપી ખાલી જગ્યા આકાર ધરાવે છે તો જોકરની ટોપીનો આકાર પણ આવો હોય છે શંકુ જેવો બરાબર એટલે આપણે અહીંયા શું લખીશું શંકુ આકાર જોકરની ટોપી શંકુ આકાર ધરાવે છે બરાબર તો આ રીતે તમારે બીજી ખાલી જગ્યાઓ નવા નવા આકારથી પૂરવાની છે થેન્ક યુ